નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન વિદ્યાપીઠ મહુવા જિલ્લો ભાવનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ છે જગદીશભાઈ જાલુંદ્રા, વિષય ભૌતિક વિજ્ઞાન. ધોરણ 12 ની અંદર ચેપ્ટર 2 માં ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચર જોયો 2.1 પ્રસ્તાવના. આજે જે ટોપિકની ચર્ચા કરશું જેનું નામ છે 2.2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો સૌપ્રથમ આપણે ચર્ચા કરી હતી કે બે વીજભાર હોય, કેપિટલ ક્યુ હોય અને એક સ્મોલ ક્યુ વીજભાર હોય. કેપિટલ ક્યુ વીજભાર અહીંયા છે અને સ્મોલ ક્યુ વીજભાર અહીંયા છે, રાઈટ? અને બંને વચ્ચેનું અંતર સ્મોલ આર છે. આ રીતના તો આ બંનેના તંત્રની જે સ્થિતિ ઉર્જા બને છે આ બંને થકી, તો એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું યુ બરાબર કે, અહીંયા છે મિત્રો કેપિટલ ક્યુ, અહીંયા છે સ્મોલ ક્યુ, ના છેદમાં બંને વચ્ચેનું અંતર. તો આ ફોર્મ્યુલા ઉપર આપણે જોઈ લીધું કે આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે અહીંયા આ બંનેના સમપ્રમાણમાં છે. તો આ જે ચાર્જ છે એ ખરેખર કેવું છે, આના સમપ્રમાણમાં છે, રાઈટ? ઓકે, હવે આના પરથી આપણે સ્ટડી કરવાનું છે વિદ્યુત સ્થિતિમાન. પણ કેવું? સ્થિત. સ્થિત શા માટે? તો કે આ જે ચાર્જ છે એની કિંમત કેવી છે? વધારે. અને આ ચાર્જ ની કિંમત કેવી છે? ઓછી. મતલબ કે આના કરતા ખૂબ જ નાનું છે. એટલે આ વીજભાર કેવી રહી? સ્થિર સ્થિતિમાં. તો એના થકી જે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, રાઈટ, એને આપણે ડીપમાં જોઈશું. પરંતુ આ વિદ્યુત સ્થિતિમાન મેળવતા પહેલા થોડીક ડિસ્કસ કંઈક આવી કરવી છે. આ બંને જે વીજભાર છે એની વચ્ચે લાગતું બળ આપણે જોતું હોય તો વિદ્યુતીય બળ આ રીતના મળે, એફ બરાબર કે. આ બંને વીજભાર નો ગુણાકાર કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? આર. તો અહીં હું છે આર નો સ્ક્વેર. યાદ કરો ચેપ્ટર વન માં આની સિવાયનું જે આ પદ છે એને કંઈક આપણે કહેતા, શું કહેતા? વિદ્યુત ક્ષેત્ર, રાઈટ? તો આને વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ કહેતા. અને ઓબ્વિયસલી અહીં આપણી પાસે શું છે? ક્યુ છે. આ બંનેનો ગુણાકાર કરો તો મળે એફ મળે. હવે આ જે ચર્ચા કરી એ વિદ્યુતીય બળ માટે છે, પણ આના જે આપણે ગુરુત્વીય બળ જોતું તો એફ બરાબર સૂત્ર હું તો મિત્રો એમ ઇન્ટુ જી. યાદ કરો બરાબર, જ્યાં ચેપ્ટર નંબર 8 માં ગુરુત્વાકર્ષણમાં પદાર્થનો દળ જે ભાગ ભજવે એ વિદ્યુત ના ફિલ્ડમાં કોણ ભજવે છે? વિદ્યુત ભાર. અહીંયા જે ક્ષેત્ર હતું કયું ક્ષેત્ર હતું? ગુરુત્વ ક્ષેત્ર. તો એવો ભાગ અહીંયા કોણ ભજવે છે? વિદ્યુત ક્ષેત્ર, રાઈટ? તો આના પરથી આપણે જોઈએ કે તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આ પદ ક્યાં જાય? આના છેદમાં. તો ચાલો મિત્રો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે ઈ કેટલું મળે છે? તો ક્યુ આના છેદમાં રહે, તો એફ ના છેદમાં હું થાય ક્યુ, રાઈટ? તો એકમ વીજભાર પર લાગતા બળને હું કહેવાનું? વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રની જેમ જ આપણે જો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય, વિદ્યુત સ્થિતિમાન એની સંજ્ઞા છે વી, તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આ રીતના થશે. આ ક્યુ તો અહીંયા છે, હવે આ જે બળ છે એની જગ્યાએ આવશે કાર્ય, રાઈટ? તો એકમ ધન વીજભારને ગતિ કરાવવા માટે કરવા પડતા કાર્ય ને તે બિંદુનું હું કે વિદ્યુત સ્થિતિમાન. તો ફાઇનલી આપણે આ ફોર્મ્યુલા મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાનનું. જોઈએ આગળ કઈ રીતના મળે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે કેપિટલ ક્યુ જે વીજભાર છે એની આસપાસ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ બિંદુ આપણે ધારીએ છીએ, સપોઝ કે આ બિંદુ લઈ લઉં છું, આ બિંદુને નામ શું આપી દઉં? આર. ત્યાં કોઈ ક્યુ વીજભાર છે, ક્યુ વીજભારને આના વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવી અને અહીંયા લાવી છે, આ બિંદુને નામ આપી દઉં શું? પી. તો આના વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્યુ વીજભારને આર થી પી સુધી લાવે તો મળતું કાર્ય નું સૂત્ર હતું ડબલ્યુ બરાબર શું હતું મિત્રો? યાદ કરો ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ શું હતું? યુ આર. ક્યાંથી ક્યાં રહેવા? આર થી પી સુધી. તો આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એનો તફાવત એ કોના બરાબર હતું? કાર્ય બરાબર, રાઈટ? હવે એક કામ કરી, શું કામ કરી? તો કે આ જે કાર્ય છે એને હું ક્યુ વડે ભાંગી નાખું, જોઈએ બરાબર W by Q. તો W by Q
તો અહીંયા જે q વડે ભાગી તો આને ભાગી નાખવાનું ડેલ્ટા u ના છેદમાં q સેમ ટુ સેમ મિત્રો આને પણ q વડે ભાગી નાખી up માઈનસ શું છે ur રાઈટ અહીં શું લખી નાખો q સેપરેટ કરી સેપરેટ આ રીતના મિત્રો આના છેદમાં તેમ લખાય up ના છેદમાં q માઈનસ કરીને ur ના છેદમાં q રાઈટ તો આ રીતના લખી નાખ્યું હવે કાલે આપણી પાસે જે ફોર્મ્યુલા હતું સ્થિતિ ઊર્જાનું કયું સૂત્ર હતું k અહીં વીજ ભાર કેટલો હતો q આ વીજ ભાર કેટલો હતો સ્મોલ q ના છેદમાં p બિંદુ માટેનું અંતર શું હતું મિત્રો rp અને ઓબવિયસલી આના છેદમાં તો શું છે q છે રાઈટ ચલો અહીંયા જોઈ આ માઈનસ આની કિંમત મૂકી દીધી મિત્રો સ્થિતિ ઊર્જાની k શું આવશે મિત્રો કેપિટલ q આ જે છે નું સ્મોલ q ના છેદમાં અંતર કોની માટેનું p બિંદુ r બિંદુ માટે તો r બિંદુ માટે અંતર શું હતું rp ના છેદમાં આ જે ભાગાકારમાં વીજ ભાર છે એ મૂકી દઈ આ રીતના રાઈટ હવે જો આમાંથી શું ઉડી જાય qq સેમ ટુ સેમ આમાંથી શું ઉડી જાય qq ઓકે તો ફાઇનલી આપણે જે ફોર્મ્યુલા મળે છે શું મળે છે જુઓ કે કેપિટલ q ના છેદમાં શું છે મિત્રો rp માઈનસ કરીને અહીંયા જે આપણે મળ્યું કે કેપિટલ q ના છેદમાં શું આવશે r રાઈટ તો એકમ ધન વીજ ભાર ને r થી p સુધી લઈ જવા માટે જે તમારે કાર્ય કરવું પડે ઈ શું મળે છે વિદ્યુત સ્થિતિના ઊર્જાના તફાવત બરાબર મળે છે રાઈટ તો અહીંયા જે આપણે મળ્યું ઈ શું મળ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v ડન આ બીનો તફાવત છે તો આના પરથી આપણે શું શીખવા મળ્યું મિત્રો કે આ જે તફાવત છે એ ડેલ્ટા v બરાબર ચલો તો આ જે સૂત્ર બનશે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે q ના છેદમાં હશે rp તો કે બિંદુનું મેળવું p બિંદુ એને શું કહેવાય vp અને માઈનસ અહીંયા છે આ જે વિદ્યુત સ્થિતિમાન મળે કોની માટે મળશે r માટે તો એના વિદ્યુત સ્થિતિમાન નું નામ આપશું vr તો આ જે તફાવત છે કે બિંદુ વચ્ચેનો છે p અને r હવે આપણે કોઈ એક બિંદુ પર જ જોતું છે અહીંયા જ જોતું છે રાઈટ અને આ જે પોઈન્ટ આપણે ધાર્યો છે અહીંયા આ બિંદુ એને બદલે આ આર બિંદુ છે એ ક્યાંક અહીંયા આપણે ધારી અનંત અંતરે આર રાઈટ તો આને ભૂલી જાઓ હવે ક્યુ વીજભાર જે છે એને આપણે અનંત અંતરે થી ગતિ કરાવતા 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 ક્યાં લાવવાનું છે પી પર તો કેટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળે છે આ તફાવત સ્વરૂપે એ જોઈએ તો ચાલો અહીંયા લખી નાખું ડેલ્ટા વી બરાબર શું આવશે વી આ વીપી નું ફોર્મ્યુલા kq ના છેદમાં rp તો અહીં લખી નાખું kq ના છેદમાં હશે rp અને માઈનસ કરીને vr તો આ જે r છે એ કેટલા અંતરે છે અહીંથી અનંત અંતરે તો અનંત અંતરે એટલે અનંત અંતર થી ગયું મિત્રો રાઈટ તો અહીં લખી નાખું માઈનસ kq એટલે માઈનસ તો લખ્યું છે અને આ જે છે ઇન્ફાઇનાઇટ છે હવે ઇન્ફાઇનાઇટ અંતર એટલે આ કેટલું થઈ ગયું મિત્રો 0 રાઈટ તો ફોર્મ્યુલા હું મળ્યો આપણે kq ના છેદમાં rp અને વિદ્યુત સ્થિતિમાનનો શું થયો તફાવત પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જે મળે છે એ ખરેખર કોનો મળે છે p બિંદુનો જ મળે છે તો હું આ ડાયરેક્ટ તફાવતને હું નામ આપી દઉં p બિંદુનું વિદ્યુત સ્થિતિમાન રાઈટ ઓકે હવે આ જે p બિંદુ છે એ કેટલા અંતરે છે તો કે q થી ધારો કે r અંતરે છે રાઈટ તો આ બંને વચ્ચેનું જે અંતર છે એટલે કે rp એને શેના વડે નામ આપી દેવું r તો અહીં લખી નખાય કે કેપિટલ q ના છેદમાં r તો આ પી બિંદુ પર મળતું વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું કેવું સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન રાઈટ તો ફાઇનલી આપણે ફોર્મ્યુલા મળી ગયું તો આપણે ફોર્મ્યુલા યાદ રાખશું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ ના છેદમાં R ડન આગળ વધીએ હવે લાસ્ટમાં એક વસ્તુ છે એ આપણે જોઈ લઈ કઈ રીતના છે તો કે આ રીતના છે કે જો વીજભાર એક કરતા વધારે હોય સપોઝ કે Q1 છે અહીંયા જે વીજભાર છે Q2 છે અહીંયા વીજભાર છે એ મિત્રો માઇનસ Q3 છે અને અહીંયા સપોઝ માઇનસ Q4 છે મતલબ કે આ વીજભાર એક કરતા કેવા છે વધારે કોઈ એક વીજભાર છે નહીં આ જે વીજભાર તો એના બદલે એક કરતા કેવા વીજભાર છે વધારે હવે કોઈ એક વીજભારને તમારે આ બિંદુથી એટલે કે R બિંદુથી ગતિ કરાવી અને P બિંદુ પર લાવવું છે આ Q વીજભાર ફરીવાર Q વીજભાર R થી ક્યાં લાવશે P પર તો તમે R થી P પર લાવો છો ત્યારે મળતું કાર્ય એ કાર્યનું સૂત્ર શું છે W રાઈટ હવે તમે જો અહીંથી ગતિ કરાવીને અહીંયા લાવો છો તો પણ મળતું કાર્ય આના જેટલું જ મળે છે અહીંથી ગતિ કરીને અહીંયા લાવો છો તો પણ એટલું જ મળે છે અહીંથી ગતિ કરીને અહીંયા લાવો છો તો પણ એટલું જ મળે છે અહીંથી ગતિ કરીને અહીંયા લાવો તો પણ એટલું મળે છે
કારણ કે કોના ઉપર આધાર રાખે છે મિત્રો? માત્ર ને માત્ર સ્થાન, અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર, રાઈટ? તો આ જે પહેલો માર્ગ છે એનું કાર્ય, બીજો માર્ગ છે એનું કાર્ય, ત્રીજો માર્ગ છે એનું કાર્ય, ચોથો માર્ગ છે એનું કાર્ય, અને આ પાંચમો જે માર્ગ છે એનું કાર્ય. એ દરેકનું કાર્ય તમે કેલ્ક્યુલેશન કરો તો હું ડાયરેક્ટ અહીં ઉપર લખી નાખું છું મિત્રો, એ કેવું મળશે? તો ડબલ્યુ વન બરાબર ડબલ્યુ ટુ બરાબર ડબલ્યુ થ્રી બરાબર ડબલ્યુ ફોર બરાબર ડબલ્યુ ફાઈવ. તો દરેક માર્ગ માટે કાર્ય સમાન મળશે. તો અહીંથી એક એમસીક્યુ બની જાય કે કાર્ય માત્ર ને માત્ર કોના પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર, માર્ગ ઉપર નહીં. તો આ વિડીયો તમને વિડીયામાં ઘણું બધું શીખવા મળ્યું છે મિત્રો. ઓકે, આમાં કંઈક પ્રશ્ન હોય તમને તો કમેન્ટ બોક્સમાં લખજો, અને નેક્સ્ટ વિડીયો માટે આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.